નવસારી નગરપાલિકા દક્ષિણમાં આવેલ કાશીવાડ દાંડીવાડમાં આવેલ પુણા નદીમાં બિલ્ડરો અને માટી માફિયાઓ દ્વારા પુરાણ કરવામાં આવી રહ્યું છે. તેના પગલે આ વિસ્તારમાં ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે ભૂશાસ્ત્રી પણ અદ્રશ્ય, તો પાલિકાનું સૂચક મૌન, તો જનતાની બેલી કોણ, તેવા પ્રશ્ન હાલ તો ઉદ્ભવી રહ્યા છે. નવસારી નગરપાલિકા વિસ્તારમાં આવેલા કાશીવાડી અને દાંડીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ન નિકાલ કરવા અને રિંગ રોડ પર RCC પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલ બિલ્ડર અને ભૂમાફિયા અને સરકારી બાબુના મેળા પીપળામાં દક્ષિણ પૂર્ણા નદીમાં દરરોજ મોડી રાત્રે માટી ઠાલવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ સાથે બનાવવામાં આવેલા પુલના આગળનો ભાગ માટી પુરાણથી બંધ થવા પામતા આગામી વરસાદી પાણીનો નિકાલ બંધ થાય અને પાણી ભરાવો થશે તેવી શક્યતા રહેવા પામી છે. તેને પગલે સિટોલાવાડ, સતાપીર, ગોલવાડ, મોઠવાડ, તરોટા બજાર, રંગુનવાલા નગરમાં પાણીનો ભરાવ થશે અને જનજીવન માઠી અસર થશે તેમજ મોટા પ્રમાણમાં નુકસાની થાય તેમ છતાં પાલિકા કુંભકર્ણની ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તો સ્થાનિક કોર્પોરેટર ગાંધારીની ભૂમિકા પણ હોય અથવા આખે હરિનોટો બંધાઈ ગયો તેમ દેખાઈ રહ્યું છે. તો વળી અડધી રાતે થતાં પાણી પુરાની ટ્રકો ખાણખનીજ વિભાગની નજરમાંથી નથી આવતી કે પોલીસ તંત્રના પેટ્રોલિંગ કે નાકાબંધી કરવામાં આવેલા પોલીસ જવાનો દેખાયા વગર અદ્રશ્ય રીતે આવન જાવન કરતી હોય ત્યાંના પરથી લાગી રહ્યું છે. આપણે જે વેરાવળથી કાશીવાડી પાસે જે રિંગ રોડ જોડાતો છે તેના અંદર માટીનું પુરણ કરવામાં આવી રહ્યું છે. તે તળાવમાં જે પુરણ થઈ રહ્યું છે તેના લીધે વરસાદી પાણીનો નિકાલ જે છે ગત ચોમાસામાં એના લીધે તરોટા બજાર, દાંડીવાડ અને કાશીવાડી એના અંદર વધુમાં વધુ પાણી ભરાય એવી શક્યતા છે. જે પુરણ થઈ રહ્યું છે એ અત્રના ધ્યાનમાં લાવવા બદલ પ્રથમ તો હું ચેનલનો આભાર માનું છું અને જે પણ એના માટે કરવું ઘટતું હશે તે તપાસ કરી અને ચોમાસા પહેલાં કરી દેવામાં આવશે. એ બધી જમીનો પ્રાઇવેટ જમીનો છે, ઘણી જમીનો એને પણ થઈ ગઈ છે, એટલે બધું જમીનનું ટાઇટલ શું છે બધે વીક જોઈ અને એટલીસ્ટ પાણી નિકાલની વ્યવસ્થા થાય અને લોકોને અગવડ નહીં પડે એ માટે નગરપાલિકા પૂરેપૂરા પગલાં લેશે. સ્થાનિકોને જણાવ્યા મુજબ એવું છે કે રાત્રિના દરમિયાન ડંપોરો આવીને માટી ખાલી કરવામાં આવે છે અને દિવસ દરમિયાન એ લેવલ કરવામાં આવે છે અને હમણાં નવસારી જિલ્લાની અંદર માટી ખોદાણ માટે કોઈ પણ જાતની પરમિશન નથી. માટી ખોદાણની પરમિશન બાબતની વાત જ્યાં સુધી છે ત્યાં સુધી ભૂસ્તરશાસ્ત્રીને લાગતો વિષય છે, પરંતુ એ જે પુરાણ કરે છે એ પુરાણ એને થયું છે કે નહીં એનું ટાઇટલ જો એને થયેલું હોય, પ્રાઇવેટ જમીન હોય અને કલેક્ટરશ્રીએ એનેમાં જે શરતો મૂકી હોય એ શરતોને આધીન કરતા હોય તો આપણે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરાવી અને પછી પુરાણ થતું હોય જો તો જોઈ લેશું અને ગેરકાયદેસર રીતે પુરાણ થતું હશે તો તાત્કાલિક બંધ કરવામાં આવશે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દિવાળી સમયે પત્રકારોને પોતાની ઓફિસમાં ન આવવા નોટિસો મારે છે અને પત્રકારોને બદનામ કરવાની વાત કરતા હોય તો તમારી કર્તવ્ય નિષ્ઠા આ માટી પુરાણ સામે કેમ કામ નથી રહી અને પોતાને પવિત્ર માનનારા ખાણ ખનીજ અધિકારી પોતાની ઓફિસમાંથી અદ્રશ્ય રહી ભૂમાફિયાને મોકળું મેદાન આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. દીપક વસાવા, G24 ન્યૂઝ, નવસારી.